दास जन्म जन्म मोह दीजियो श्री वृंदावन वास। राधा तू बड़ भागिनी कौन तपस्या की, तीनों लोक के नाथ है सो तेरो आधे। जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव यशोदानंदन गज जनरेन्द्र, यशोदानंदन गज जनरेन्द्र, यशोदानंदन गज जनरंजन, यशोदानंदन गज जनरंजन, यमुना तीरवन वन चाहिए, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, भज गोविंद गोविंद गोपाल, भज गोविंद गोविंद गोपाला,
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे कृष्णा 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 हरे 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 राम हरे राम नाम महाधन है अपनो नहीं दूसरी संपत्ति और कमानी छोड़ यटा जग की हम और पीवन को यमुना जल पानी तू मिले रसिकों की सदा और पीवन को यमुना जल पानी हमें औरन की परवाह नहीं अपनी अपनी श्रीराज करनी श्याम सुंदर राधा श्याम सुंदर राधा श्याम सुंदर कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम हम प्रभुपद 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 शिल प्रभुपद 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 जय जय प्रभुपद 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 नित गौर हरि बोल हरि बोल हरि बोल हरि युग धर्म हरि नाम संकीर्तन की जय। वंशी विभूषित करा नवनीरदाभा पीतांबर
फल धरोष्ठा पूरणेन्दु सुंदर मुखा अरविंद नेत्रा कृष्णात् परम किमपि तत्व अहम् न जाने कृष्ण त्वदीय पद कज पंजरान्ते अध्येव मे विशतु मा नसराज हंस प्राण प्रयाण समये कफवात पीते कंठावरोधन विदो स्मरण कुतस्ते योऽन्तः प्रविश्य मम वा च मीमां प्रसूक्ता सञ्जीवयत्यखिलश तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरण श्रवणत्वगादी प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् श्री वेद व्यास जी बद्रिकाश्रम में उपस्थित रही श्रीमद्भागवतम दिव्य पुराण नो अवतरण थयु श्री सूत गोस्वामी ने 88,000 ऋषि मुनि प्रश्न पूछे छे। श्री वेद व्यास जीए आ भागवत नु ज्ञान एमना पुत्र सुखदेव गोस्वामी ने कई रीते प्रदान कर्यु अने सुखदेव गोस्वामी आ भागवत नु ज्ञान महाराज परीक्षित ने केवी रीते दीधु जिज्ञासाथी प्रसन्न थई सुत गोस्वामी कथा आगळ वधारे। જ્યારે વેદવ્યાસજીએ ભાગવતની રચના કરી વેદવ્યાસજીના હૃદયમાં ઈચ્છા થઈ મને યોગ્ય પુત્રની પ્રાપ્તિ થાય દેવ ઈચ્છા દેવ યોગથી ભગવાન ભોલેનાથ શિવજીના વિવાહ પાર્વતી સાથે થયા। एक दिवस नी वात श्री नारद मुनि कैलाश लोक में विचरण करता पधारे छे। शिवजी भगवत भजन में स्थित था। देवी पार्वती नारद मुनि नु स्वागत करे। नारद जी देवी पार्वती ना गुरु छे અને ગુરુ હોવાને કારણે નારદજી ખબર પૂછે છે। શિવજી સાથે વિવાહ થયા બહુ સારું કાર્ય થયું પણ વિવાહ થયા પછી કોઈ કષ્ટ તો નથી? તમારા અને તમારા પતિ વચ્ચે કોઈ દુરાવ તો નથી? તમારું ગૃહસ્થ જીવન કેમ ચાલી રહ્યું છે? देवी पार्वती कहे
તમારી કૃપાથી ગ્રહસ્થ જીવનમાં કોઈ તકલીફ નથી. મારા પતિ મને પ્રેમ કરે છે અને હું પણ મારા પતિને પ્રેમ કરું છું. નારદજી પૂછે છે, તમારા અને તમારા પતિ વચ્ચે કોઈ દુરાવો તો નથી? એવું તો નથી તમે કોઈ વાત તમારા પતિથી છુપાવો છો કે તમારા પતિ તમારાથી કોઈ વાત છુપાવે છે? કોઈ દુરાવ નથી. હું મારા જીવનની બધી વાત મારા પતિને કરું અને મારા પતિ બધી વાત મને કરે છે. બહુ સુંદર સારી ગ્રહસ્થી ચાલી રહી છે. તો નારદજી નિવેદન કરે, તમારા પતિ તમને બધી વાત કરે છે? બોલે હા. તો તમે મને એ કહો, તમારા પતિના ડોકમાં જે મુંડ માળ છે, જે ખોપડીઓની માળા છે, એ કોની ખોપડીઓ લઈને ફરે છે? દેવી પાર્વતી વિચાર કરે કે આવું તો મેં ક્યારેય મારા પતિને પૂછ્યું નહીં, અને મેં તો મારા પતિને ન પૂછ્યું, મારા પતિએ પણ ક્યારે મને આનો જવાબ ના આપ્યો. આવવા દો એને ઘરે, ઓફિસેથી આવવા દો, પછી હું એની ખબર લઉં છું. નારદ મુનિ વયા ગયા. શિવજી ઘરે આવે. શિવજીએ જોયું દેવીનું મૂડ થોડુંક ઠીક નથી. પૂછ્યું, પ્રિય, ઘરે કોઈ આવ્યું તું? બોલે હા, નારદજી આવ્યા હતા. શિવજી સમજી ગયા શું થયું. તમે મને પ્રેમ કરો છો કે નહીં? શિવજી કે, હું તને મારા પ્રાણ કરતા પણ વધારે પ્રેમ કરું છું. તમે મને જો પ્રેમ કરતા હો તો આજ સુધી તમે મને ન કીધું કે આ કોની મુંડી લઈને ફરો છો, આ કોની ખોપડી છે. શિવજી બહુ સુંદર વાત કરે, દેવી આ જગતમાં ભગવાન પછી જો હું કોઈને પ્રેમ કરતો હોઉં તો તને કરું છું, અને એટલા માટે જ્યારે જ્યારે તારું મૃત્યુ થઈ જાય છે છતાં પણ હું તને પ્રેમ કરું છું, અને તારા મૃત્યુ પછી તારી ખોપડી નહીં હું મારા ગળામાં ધારણ કરી લઉં છું. દેવી ગણી લે, આ જેટલી ખોપડી છે એટલા જન્મ તારા વીતી ગયા છે, અને એટલી વાર મેં તારા મસ્તકને મારા ડોકમાં ધારણ કર્યા છે. આ મારો પ્રેમ છે. પાર્વતીના હૃદયમાં જિજ્ઞાસા થઈ કે પ્રિય, હું આટલી વખત મરી ચૂકી છું, એક બે ત્રણ ચાર ગણી લીધું, હું આટલી વાર મરી ચૂકી છું અને તમે ક્યારેય નથી મર્યા? બોલે કદાપિ નહીં. આનું કારણ શું છે? મારે વારંવાર મરવું પડે અને તમે ક્યારેય મરતા નથી, આનું કારણ શું છે? શિવજીએ કીધું, એનું એકમાત્ર કારણ કે હું અમર કથા જાણું છું. અમર કથાના પ્રભાવે આજે હું પણ અમર થઈ ચૂક્યો છું. આ સંસારમાં કોઈ વ્યક્તિ અમર કથા શ્રવણ કરી લે એને ક્યારેય મરવું નથી પડતું. દેવી પાર્વતીનું મૂડ બદલાઈ ગયું. બોલે, તમે તો વારંવાર કહો છો હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, તો શું તમારી ઈચ્છા નથી કે હું પણ તમારી જેમ અમર થઈ જાઉં? પ્રભુ, તમે પણ મને આ અમર કથા સંભળાવી દો ને, કે તમારે આ ભાર ઉપાડવાની જરૂર ન રહે, તમે પણ અમર અને હું પણ અમર. શિવજીએ કીધું, આ અમર કથા સાંભળવા માટે યોગ્ય પાત્ર હોવું જોઈએ, યોગ્ય સમય હોવો જોઈએ, યોગ્ય સ્થાન હોવું જોઈએ. અત્યારે આ સ્થાન યોગ્ય નથી, સમય આવતા હું તને અમર કથા સંભળાવીશ. પણ એ દિવસ પછી દેવી પાર્વતી રોજ શિવજીને કે, બોલી અમર કથા તમે હજી સંભળાવી નહીં એવું મને? વારંવાર રોજ દેવી પાર્વતી યાદ કરાવે. એક દિવસની વાત, શિવજી દેવી પાર્વતીને લઈ અમરનાથ નામક દિવ્ય સ્થાનમાં પ્રવેશ કરે છે, અને અમરનાથમાં જઈ શિવજી પોતાનું ડમરું વગાડે. એ ડમરુના નાદથી અમરનાથના સમસ્ત જીવ એ સ્થાનને છોડીને વયા ગયા.
समस्त જીવોએ સ્થાન છોડી દીધું અને જ્યારે શિવજીએ જોયું અહીંયા કોઈ નથી, એક વટવૃક્ષ નીચે શિવજી બિરાજમાન છે, દેવી પાર્વતી પણ બેઠા છે. શિવજી સતર્ક કરી રહ્યા છે, જો દેવી હું તમને કથા સંભળાવવા જઈ રહ્યો છું અને અમર કથા, પણ કથા સાંભળતી વખતે જો નિદ્રા આવી જશે તો આ અમર કથાનું પૂર્ણ ફળ પ્રાપ્ત નહીં થાય. અને તમે તો ગયા જન્મમાં પણ નિદ્રા કરવાને કારણે તમારે દેહ ત્યાગવું પડ્યું. ભક્તો સત્ય વાત છે, ભગવત કથા અમૃત સમાન છે, પણ એ અમૃતનો લાભ એને જ પ્રાપ્ત થાય જેને કથામાં ઊંઘ ન આવતી હોય. દેવી પાર્વતીનો પૂર્વ જન્મ દેવી સતીના રૂપમાં હતો અને શિવજી અને સતી ત્રેતા યુગમાં કુંભજ ઋષિ પાસે ભગવત કથા શ્રવણ કરવા માટે ગયા હતા. ગોસ્વામીજી રામાયણમાં વર્ણન કરે, એક બાર ત્રેતા યુગમાહી, એક બાર ત્રેતા યુગમાહી, શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. ત્રેતા યુગમાં શિવજી કુંભજ ઋષિ પાસે ભગવત કથા શ્રવણ કરવા માટે ગયા છે. એકલા નથી ગયા, એમની પત્ની સતીને સાથે લઈને ગયા છે. સંગ સતી જગ જનની ભવાની, પૂછે ઋષિ અખિલેશ્વર જાની. સતીને સાથે લઈને ગયા છે કુંભજ ઋષિના આશ્રમે. કુંભજ ઋષિના મુખારવિંદથી ભગવત કથા શ્રવણ કરે, કે છે ભગવત કથા શ્રવણ કરતા શિવજીને અત્યંત આનંદનો અનુભવ થઈ રહ્યો છે, એવું ગોસ્વામીજી રામાયણમાં લખે છે કે કથા સાંભળતી વખતે શિવજીને અત્યંત આનંદ થઈ રહ્યો છે. પણ એમાં સતીનો કાંઈ ઉલ્લેખ નથી. એનો અર્થ છે કથા સાંભળતી વખતે સતીને આનંદ નથી આવી રહ્યો. કારણ ગોસ્વામીજી કહે છે સતીને ઊંઘ આવી ગઈ છે, અને ઊંઘ આવવાને કારણે ભગવત કથા સાંભળી ન શક્યા. અને તમે જાણો જ છો, જ્યારે એ કુંભજ ઋષિના આશ્રમેથી પાછા ફેર્યા, કથા સાંભળવાને કારણે શિવજી ભગવાન રામચંદ્રને ઓળખી શક્યા, પણ દેવી સતી ભગવાનને ઓળખી ન શકી. ભગવાનની પરીક્ષા લીધી. અને ભક્તો, આ સંસારમાં ભગવાનની પરીક્ષા લેવા વાળો ક્યારે પણ સુખી ન થઈ શકે. ત્રેતાયુગ આવી ચૂક્યો છે, રાવણ સીતાનું હરણ કરી ચૂક્યો છે, ભગવાન શ્રી રામચંદ્ર સીતાના વિરહમાં ભટકી રહ્યા છે. હે ખગ મૃગ મધુકર શ્રેની, હે ખગ મૃગ મધુકર શ્રેની, તુમ દેખી સીતા મૃગને, તુમ દેખી સીતા મૃગને. ભગવાન શ્રી રામચંદ્ર સીતાના વિરહમાં રડી રહ્યા છે. પ્રત્યેક વૃક્ષને પ્રત્યેક પક્ષીને પથ્થર પથ્થરને પૂછી રહ્યા છે, મારી સીતાને જોઈ. અને આવા જ સમયે શિવજીએ ભગવાન રામના દર્શન કર્યા, દૂરથી પ્રણામ કરી લીધા. દેવી સતી શિવજીને પૂછે કે તમે કોને પ્રણામ કર્યા? બોલે, સાક્ષાત પરમેશ્વર પરબ્રહ્મ ભગવાન પૃથ્વી ઉપર આવી ચૂક્યા છે, મેં ભગવાનને પ્રણામ કર્યા. દેવી સતીને વિશ્વાસ ન થયો કે પોતાની પત્નીના વિરહમાં પાગલોની જેમ જે રડે છે, આ રડવા વાળો વ્યક્તિ ક્યારે ભગવાન ન હોઈ શકે.
શિવજીએ કીધું નહીં આ ભગવાન છે, ભગવાન ન હોઈ શકે, કારણ કે દેવી સતી કથામાં સૂઈ ગયા હતા. જે વ્યક્તિ ધ્યાનથી કથા ન સાંભળે એ ભગવાનને ક્યારે પણ ઓળખી ન શકે. દેવી સતીએ કીધું જો આ ભગવાન હોય તો હું ભગવાનની પરીક્ષા લઈશ. શિવજીએ કીધું તમારે લેવી હોય તો લો, હું તો અહીંયા બેઠો છું. દેવી સતી ભગવાન રામની પરીક્ષા લેવા માટે જાય, માર્ગમાં વિચાર કરે હું કેવી રીતે પરીક્ષા લઉં, પણ વિચારી લીધું કે રામ જે સીતાને ગોતી રહ્યા છે હું સીતાનું રૂપ ધારણ કરી લઈશ. દેવી સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું. જે દિશામાં ભગવાન રામચંદ્ર સીતાને ગોતી રહ્યા છે એ દિશાથી દૂરથી દેવી સતી પ્રકટ થયા, ભગવાન રામચંદ્ર પાસે આવે. ભગવાન સમજી ગયા, ભગવાન દેવી સતી પાસે જાય, બંને હાથ જોડી રહે છે. ગોસ્વામીજી પ્રશ્ન ઉઠાવે કે ભગવાન દેવી સતીને કેમ હાથ જોડી રહ્યા છે? ભગવાન સતીને નહીં, આ જગતની માયાને હાથ જોડી રહ્યા છે. આ માયા શું નથી કરાવતી? અને ભગવાને જ્યારે કીધું, સીતાનું રૂપ હતું, સતીને લાગ્યું મને જોઈ રામ પ્રસન્ન થઈ જશે, પણ ભગવાન તો સમજી ગયા. ભગવાને કીધું, દેવી તમે આ ઘોર વનમાં એકલા શું કરો છો? તમારા પતિ શિવજી ક્યાં છે? શિવજીને છોડીને એકલા એકલા કેમ ભટકી રહ્યા છો? આટલું સાંભળતા જ દેવી સતીના હૃદયમાં લજ્જા ઉત્પન્ન થઈ કે ધરતી ફાટી જાય તો સમાઈ જાઓ. સીતાનું રૂપ ધારણ કરીને ઊભા છે, ભગવાન સમજી ગયા. દેવી સતીને સંકોચ થયો અને ભગવાનને કાંઈ કીધા વગર ત્યાંથી દેવી સતી નીકળી ગયા. ભગવાનની માયા પ્રકટ થઈ, દસે દિશામાં રામના દર્શન થાય અને દેવી સતી દોડતા દોડતા શિવજી પાસે પાછા આવે છે. શિવજીએ પૂછ્યું, કેમ દેવી પરીક્ષા થઈ ગઈ? દેવી સતી કે હવે પરીક્ષા લેવાની શું જરૂર હતી? તમે મારા પતિ છો, મહાદેવ છો, અને તમે એકવાર કહી દીધું કે એ ભગવાન છે તો ભગવાન જ હોય ને. હું ત્યાં ગઈ હતી પણ મેં પરીક્ષા ન લીધી, તમારી પર વિશ્વાસ હતો મને. સતીની સૌથી મોટી ભૂલ છે. આચાર્ય વર્ણન કરે છે ભક્તો, દેવી સતીની અનેકો ભૂલ હતી. દેવી સતીની પ્રથમ ભૂલ, ભગવત કથામાં નિદ્રા આવી ગઈ. દેવી સતીની બીજી ભૂલ કે ભગવાનને ઓળખી ન શકી. સતીની ત્રીજી ભૂલ, સાક્ષાત ભગવાનની પરીક્ષા લેવા માટે ગઈ. સતીની ચોથી ભૂલ કે ભગવાનની પરીક્ષા લેતા જગતજનની માતા સીતાનું રૂપ ધારણ કર્યું. દેવી સતીની આ બધી ભૂલ માફ થઈ જાત, આ બધી ભૂલ ક્ષમા થઈ જાત જો પોતાના પતિ સામે ખોટું ન બોલી હોત. સૌથી મોટી ભૂલ, એમના પતિની સામે ખોટું બોલી ગઈ, મેં પરીક્ષા નથી લીધી. એ જ સમયે શિવજીએ ધ્યાન કરીને જોઈ લીધું કે મારી પત્ની હોવા છતાં મારી સામે ખોટું બોલે છે. ભક્તો, એ જ સમયે શિવજીએ મન હિ મન એમની પત્નીને ત્યાગી દીધી. અમારી પત્નીએ મારી માનું રૂપ ધારણ કર્યું છે, આજ પછી હું આને સ્પર્શ ન કરી શકું. શિવજીને હજારો વર્ષની સમાધિ લાગી ગઈ. અને પછી દેવી સતીએ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પોતાના શરીરમાંથી અગ્નિ પ્રકટ કરી આત્મહત્યા કરીને મરી ગઈ. પાર્વતીનો પૂર્વ જન્મ દેવી સતીના રૂપમાં શરીર ત્યાગી દીધું, કારણ ભગવત કથા સાંભળતી વખતે નિદ્રા આવી ગઈ અને ભગવાનને ન ઓળખી શકી. અત શિવજી આજે જ્યારે અમર કથા સંભળાવી રહ્યા છે તો દેવી પાર્વતીને યાદ કરાવે છે, જુઓ તમારો પૂર્વ જન્મ
भगवत कथामां निद्रा आवाने कारणे त्यागवो पड्यो, पण हुं कथा संभळावा जई रह्यो छुं, तमने निद्रा ना आवे। देवी पार्वती कहे छे मने निद्रा नहीं आवे, तमे संभळावो। शिवजी कीधुं ज्यारे ज्यारे हुं अमर कथा संभळावुं छुं, भक्तो अमर कथा एटले आ भागवत कथा। भागवत कथा अने अमर कथामां कोई अंतर नथी। જ્યારે જ્યારે હું આ અમર કથા ભાગવત કથા સંભળાવું છું, મારા હૃદયમાં ભાવ ઉત્પન્ન થાય છે, મારી આંખો બંધ થઈ જાય છે, તો મને કેવી રીતે ખબર પડશે તમે જાગો છો કે સૂતા છો? દેવી પાર્વતી કીધું હોકારો આપીશ ને, તમે કથાઓ કથા સંભળાવો, હું હા 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 એમ કરતી રહીશ। शिवजी कथा प्रारंभ करे, जन्मादस्य तोन्वादितरत चार्थेषु भिज्ञस्वराट तेने ब्रह्मरिदाय आदि कवये मुह्यन्ति यत सूरय तेजो वारी मृदा यथा विनिमयो यत्र तिसर्गो मृचा द्वाना धामना स्वेन सदा निरस्त कुहकम सत्यम परम धीमहि। भागवतना एक पछी एक श्लोकोनो उच्चारण करे, देवी पार्वती ने अमर कथा संभळावे छे। અને આ કથા સાંભળતા સાંભળતા બહુ સતર્ક બહુ પ્રયાસ કર્યો છતાં પણ પાર્વતીને ઊંઘ આવી જ ગઈ, ઊંઘ આવી ગઈ। ભક્તો આ ઊંઘ જે છે ને, આ નિદ્રા જે છે, વ્યક્તિને ભગવાનની પ્રાપ્તિ નથી કરવા દેતી। ભગવાનની પ્રાપ્તિ કરવા માટે સૌથી મોટું મોટું બાધક તત્વ કોઈ હોય તો એ છે નિદ્રા। ભક્તો નિદ્રાને વશમાં રાખવી જોઈએ। જેને નિદ્રાને વશમાં કરી લીધી એણે ભગવાનને વશમાં કરી લીધા। ભગવાનની પ્રાપ્તિ કરવા માટે નિદ્રાને વશમાં રાખી સવારમાં વેલા જાગવું અને ભગવાનનું ધ્યાન, ભગવાનનું નામ અને મંગળા આરતીના દર્શન કરવા। નિદ્રા વશમાં રાખી લક્ષ્મણે, ભક્તો આપણે બધા સાધક છીએ અને સાધકને સદૈવ સાવધાન રહેવું જોઈએ। સાધક જો સૂઈ જશે તો ક્યારેય પોતાના લક્ષ્યની પ્રાપ્તિ નહીં કરી શકે, અને એમાંય આપણે આપણી જાતને વૈષ્ણવ માનીએ છીએ, ભક્ત માનીએ છીએ। આપણે જો આપણી જાતને ભક્ત માનતા હોઈએ તો ભક્તો વિચાર કરો, આપણે જેની ભક્તિ કરીએ છીએ, ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન રામ રોજ સવારમાં 3:30 વાગે જાગી જાય છે। પ્રાતઃ કાલ ઉઠ કે રઘુનાથા, રામાયણમાં વર્ણન છે, રઘુનાથ ભગવાન રામ ક્યારે જાગે? પ્રાતઃ કાલ બ્રહ્મ મુહૂર્તમાં 3:30 વાગે ભગવાન જાગે, અને 4:30 વાગે મંગળા દર્શન વખતે ભગવાન આખા જગતને દર્શન આપવા માટે તૈયાર થઈ જાય। એક સંતે બહુ સુંદર કીધું, જ્યારે સાક્ષાત ભગવાન પરબ્રહ્મ આ જગતના ઈશ્વર સવારમાં 4:30 વાગે જ્યારે આખા જગતને દર્શન આપવા માટે તૈયાર છે અને આપણે પથારીમાં પડ્યા છીએ, જેમ સવાર પડે ને મોર નીંદ આવે, ઊંઘ આવે। ભક્તો શું આ પ્રેમ છે, શું આ ભક્તિ છે કે ભગવાન 4:30 વાગે જાગીને દર્શન આપવા માટે ઊભા છે અને આપણે પથારીમાં સૂતા છે? યહ પ્રીતિ કરન કી રીત નહીં, યહ પ્રીતિ કરન કી રીત નહીં, यह प्रीति करन की रीत नहीं, यह प्रीति करन की रीत नहीं। प्रभु जागत है तू सोवत है, प्रभु जागत है तू सोवत है, प्रभु जागत है तू सोवत है, प्रभु जागत है तू सोवत है। उठ जा
जो सोवत है वो खोवत है, जो सोवत है वो खोवत है। आ संसार मा मात्र भगवान नी ज प्राप्ति नहीं, भक्तो आ संसार मा भौतिक धन नी पण प्राप्ति करवी होय, आ संसार नी कोई पण वस्तु प्राप्त करवी होय तो निद्रा ने वश मा करवी पड़शे। कारण के जो सोवत है वो खोवत है, आ संसार मा जे सूतो रियो एने भगवान ने अने संसार ने खोई नाख्यो। जो सोवत है वो खोवत है, जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है, जो जागत है वो पावत है, जो उठ जाग मुसाफिर भोर भयो। बहुत सुंदर भजन छे, हे मुसाफिर उठ जाग। भक्तो आपड़े आ संसार ना मुसाफिर छे, यात्री छे। एक यात्री जारे ट्रेन में सफर करतो होय अने ट्रेन में सफर करती वक्ते जो ई सूतोज रहे तो ई एनु स्टेशन चूकी जशे। એમ આપણે પણ આ જગતના યાત્રી છીએ અને જો આપણે સુતા રહ્યા તો ભગવત ધામને ચૂકી જશું, અતઃ નિદ્રાને વશમાં રાખવી જોઈએ। શિવજી અમર કથા સંભળાવી રહ્યા છે, દેવી પાર્વતીને નિદ્રા આવી ગઈ, હુંકાર ભરવાનું બંધ થઈ ગયું, જે હુંકારો આપી રહ્યા હતા બંધ થઈ ગયું। પણ ભક્તો જ્યારે શિવજીએ દિવ્ય ડમરૂનો નાદ કર્યો, યમરનાથમાં રહેલા સમસ્ત જીવ ત્યાંથી ઉડીને વયા ગયા, પણ એક ઈજ વટવૃક્ષ ઉપર એક પક્ષીનો માળો હતો અને ડમરૂ વગાડતી વખતે જ એક શુક પુત્રનો જન્મ થયો, એક શુક પોપટનો જન્મ થયો। જન્મ થતાં જ એમને પાંખો નહોતી આવી, અત એ ઉડી ન શક્યો, અને જ્યારે શિવજી આ અમર કથા સંભળાવી તો એ જ વટવૃક્ષ ઉપર બેઠા બેઠા એ શુકના એ બચ્ચાએ કથા સાંભળી, અને કથા સાંભળવાને કારણે એમનું શરીર પૃષ્ઠ થઈ ગયું, પાંખો આવી ગઈ। પણ કથા સાંભળતી વખતે જ્યારે પાર્વતીને નિદ્રા આવી ગઈ અને હુંકાર ભરવાની બંધ થઈ ગઈ, એ શુક વિચાર કરે કે હવે શિવજી આ કથા બંધ કરી દેશે, માટે પાર્વતીની જ્યારે હુંકાર બંધ થઈ ગઈ તો એ શુક હુંકાર ભરવા માંડ્યો, એ શુક હ હ હ કરવા માંડ્યો, અને જ્યારે અમર કથા સમાપ્ત થઈ શિવજીની આંખો ખુલી જોયું તો પાર્વતી સુતા હતા। શિવજી અફસોસ કરે, પણ શિવજીના મનમાં પ્રશ્ન થાય કે આ પાર્વતી તો સુતા છે તો અત્યાર સુધી હુંકાર કોણ ભરતો હતો? શિવજી જુએ અહીંયા કોઈ જીવ છે, આ કથા બીજા કોઈ સાંભળી છે। અંત શિવજીની નજર એ વટવૃક્ષમાં એક માળામાં એ શુક ઉપર ગઈ। શિવજી ક્રોધિત થયા, ત્રિશુળ હાથમાં લઈ લીધું, શુકને મારવા માટે તૈયાર થાય, પણ એ જ સમયે શુક એ વટવૃક્ષને છોડીને ઉડીને ભાગે। શુક આગળ આગળ, શિવજી પાછળ પાછળ, લોક લોકાંતરમાં ફરતા ફરતા અમરનાથથી બદ્રીનાથમાં આવે। એ જ સમયે વેદ વ્યાસજીની પત્નીને જમહાઈ બગાસું આવ્યું, મુખ ખુલી ગયું, અને એ શુક વેદ વ્યાસજીની પત્ની કૃતિકાના મુખના દ્વારથી પેટમાં વયું ગયું। શિવજી કૃતિકા સામે ત્રિશુળ લઈને ઉભા રહી ગયા, પણ હું આને નહીં છોડું, હું આને મારી નાખીશ। શિવજી આજે અત્યંત ક્રોધિત છે,
અને એ જ સમયે વેદ વ્યાસજી આવ્યા, ખબર પડી, કીધું ભોલેનાથ ભોલેનાથ આપ જિનકો મારને કા પ્રયાસ કર રહે હો ઉસ શુક ને અમર કથા સુન લી હૈ. ભોલેનાથ તમે જ ભૂલી ગયા, તમે અમર કથાનો પ્રભાવ નથી જાણતા. આ સંસારમાં જે વ્યક્તિ એક વાર પણ અમર કથા સાંભળી લે પછી સાક્ષાત ભગવાન પણ એને ન મારી શકે તો તમે એ વ્યક્તિને કેવી રીતે મારી શકશો? શિવજી આ ભગવાનની કંઈક પ્રેરણા છે, ભગવાનનો દેવ યોગ છે, તમે નિશ્ચિંત રહો. શિવજી ત્યાંથી પાછા પરે પણ એ શુક ધીરે 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 વેદવ્યાસજીની પત્ની કૃતિકાના ગર્ભમાં મોટું થતું જાય. ભક્તો 9 મહિના વીતી ગયા પણ ગર્ભમાંથી બહાર આવવાનું નામ ન લે. 1 વર્ષ વીતો, 2 વર્ષ, 3 વર્ષ, 4, 5, 10 કહેવાય છે 16 વર્ષ વીતી ગયા, છતાંય શુક ગર્ભમાંથી બહાર આવવાનું નામ નથી લેતું. વેદવ્યાસજી બહારથી પોતાના પુત્રને કહે છે, બેટા હવે બહાર નીકળો. અંદરથી શુકે જવાબ દીધો, પિતાજી હું બહાર નહીં નીકળું, કારણ કે મેં અમર કથા સાંભળી છે અને અમર કથા દ્વારા આ માયાનો પ્રભાવ હું જાણું છું. કદાચ હું આ ગર્ભમાંથી બહાર નીકળું અને સંસારની મોહ માયા અને મમતામાં ફસાઈ જઈશ તો ભગવાનની પ્રાપ્તિ નહીં કરી શકું, માટે હું બહાર નહીં નીકળું. વેદવ્યાસજી અનેક ઉપાય કરે, અંતે સાક્ષાત માયાના સ્વામી, માયાના પતિ સાક્ષાત ભગવાન કૃષ્ણને લઈને આવે છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સમર્થન આપે, હે શુક તમે બહાર નીકળો, આ મારી માયા તમને સ્પર્શ નહીં કરે, હું તમને આશીર્વાદ આપું છું. ભક્તો જ્યારે ભગવાનનું સમર્થન થયું ત્યારે 16 વર્ષ પછી શુક વેદવ્યાસજીની પત્નીના ગર્ભમાંથી પ્રકટ થાય છે. અને પ્રકટ થતા જ વિચાર કરે, જો હું આ ઘરમાં રહીશ તો મોહ મમતામાં ફસાઈ જઈશ. અત જન્મતાની સાથે 16 વર્ષનો બાળક હતો, જન્મતાની સાથે જ એ ઘરને છોડીને ભાગી ગયો. એ પુત્ર આગળ આગળ ભાગે, વેદવ્યાસજી પાછળ પાછળ, હા પુત્ર, હા પુત્ર. યમ પ્રવ્રજંત મનુ પેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુ હાવ. એ દ્વૈપાયન વેદવ્યાસજી પુત્રના વિરહમાં એ પુત્રની પાછળ દોડી રહ્યા છે. પુત્ર આગળ, પિતા પાછળ, પણ પુત્ર મળે નહીં. એ ઘોર જંગલમાં પ્રવેશ કરે, બ્રહ્મ સમાધિમાં સ્થિત થાય અને એ સમયે એ વનના વૃક્ષોએ વેદવ્યાસજીને કીધું કે વેદવ્યાસજી, પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ. એ પુત્રના વિરહમાં વૃક્ષ બોલવા માંડ્યા. વૃક્ષ વેદવ્યાસજીને કહે છે, વેદવ્યાસજી તમે મહાત્મા છો, તમે સાધુ છો અને સાધુઓની વસ્તુ સાધુઓ માટે નથી હોતી. અમે વૃક્ષ છીએ, અમે રાત દિવસ તપસ્યા કરીએ છીએ, અમે ઠંડી વેઠીએ, ગરમી વેઠીએ, વરસાદને પણ સહન કરીએ અને જ્યારે અમારા ઉપર ફળ લાગે તો એ ફળ અમે નથી ખાતા, અમે બીજાને પ્રદાન કરીએ છીએ. આ ગાય આખો દિવસ પરિશ્રમ કરે પણ જ્યારે ગાયનું દૂધ પ્રાપ્ત થાય તો પોતાનું દૂધ ગાય પોતે નથી પીતી, પોતાના ફળ વૃક્ષ પોતે નથી ખાતા, પોતાનું જળ નદી પોતે નથી પીતી, એમ પોતાની વસ્તુ સાધુ અને સંત પોતે નથી રાખતા. વેદવ્યાસજી, આ પુત્ર તમારો નહીં, આ પુત્ર તો જગતની સેવા કરવા માટે પ્રકટ થયો છે, તમે અહીંયાથી પાછા ફરો. વેદવ્યાસજી નિરાશ થઈ પાછા ફરે પણ વેદવ્યાસજીના અમુક શિષ્યો એ વનમાં વિચરણ કરતા કરતા ભાગવતના શ્લોકોનું ઉચ્ચારણ કરી રહ્યા છે. જો ભક્તો, આ ભાગવતની કેટલી મહિમા છે. સુખદેવ ગોસ્વામી જન્મતાની સાથે જ બ્રહ્મવાદી હતા, બ્રહ્મ જ્યોતિનું ધ્યાન કરતા હતા.
અને ગોર વનમાં જઈ બ્રહ્મ જ્યોતિનું ધ્યાન કરતા સુખદેવ ગોસ્વામીને સમાધિ લાગી ગઈ. બ્રહ્માનંદનો આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે. જગતનું સમસ્ત દુઃખોથી નિવૃત્ત થઈ ચૂક્યા છે અને પરમ સુખ ભોગવી રહ્યા છે. અને એ સમયે વેદવ્યાસજીના અમુક શિષ્યો ત્યાંથી નીકળ્યા અને ભાગવતના શ્લોકોનું ઉચ્ચારણ કરે છે. ભાગવતના શ્લોક ગાતા એ ભાગવતના શ્લોકના મારફતે ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ, જે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ શ્યામ વર્ણનું છે, જેના મસ્તક પર મોર પંખ છે, જેના હાથમાં બહુ સુંદર વાંસળી છે, પિતાંબર ધારણ કર્યું છે, વાંકડિયા વાળ છે, કમળદળ સમાન જેમની આંખો છે. આ ભાગવતનો દિવ્ય શ્લોક સાંભળતા આ ભાગવતનો શ્લોક સુખદેવ ગોસ્વામીના કર્ણમાં ગયો. કહેવાય છે સુખદેવ ગોસ્વામીની સમાધિ ભંગ થઈ ગઈ. ભાગવતનો બીજો શ્લોક, આ બે શ્લોક વેદવ્યાસજીએ શીખડાવ્યા હતા. અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિંગાશયા પાયત અપીય સાધવી લેભે ગતિમ ધાત્રી ઉચિતામ તત્વ્યમ કમવા દયાલુમ શરણમ વ્રજેમ. જે પૂતના એમના સ્તન ઉપર કાળકૂટ નામનું વિષ લગાડીને આવી હતી, કૃષ્ણને મારવા માટે ગોકુળમાં આવી હતી, પણ એવી પૂતનાને ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાને મારી નહીં, પૂતનાને તારી નાખી. એ પૂતનાને કૃષ્ણએ પોતાની માં બનાવી લીધી અને પોતાના ધામ વૈકુંઠમાં મોકલી દીધી. કમવા દયાલુમ, આના કરતા વધારે દયાળુ કોણ હોઈ શકે? ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ અને ભગવાન શ્રી કૃષ્ણનો આ ગુણ જ્યારે સુખદેવ ગોસ્વામીના કાનમાં ગયો, એ બ્રહ્માનંદના સુખમાં મગ્ન હતા, પણ એ બ્રહ્મ સમાધિ તૂટી ગઈ. સુખદેવ ગોસ્વામીની આંખો ખુલી ગઈ અને તડપવા માંડ્યા કે આ શ્લોકનું ઉચ્ચારણ ક્યાંથી થઈ રહ્યો છે? આટલો સુંદર શ્લોક, આટલું સુંદર ભગવાનનું સ્વરૂપ આ કોણ ગાઈ રહ્યું છે? ભક્તો, આનો અર્થ એ છે કે ભાગવતના શ્લોકમાં, આ ભાગવત કથામાં બ્રહ્માનંદ કરતા પણ વધારે આનંદ પ્રાપ્ત થાય. જો આના અર્થ સમજવામાં આવે તો સુખદેવ ગોસ્વામી જે આ શ્લોકોનું ઉચ્ચારણ કરી રહ્યા છે એમની પાસે ગયા, કીધું આ શ્લોક તમને કોણે શીખડાવ્યા? મારે હજુ આવા શ્લોક સાંભળવા છે, તમારા ગુરુજી મને આ શ્લોક શીખવાડશે? બોલે હા. તમારા ગુરુ કોણ? શિષ્ય કે અમારા ગુરુ વેદવ્યાસ. સુખદેવ ગોસ્વામી વિચાર કરે, વેદવ્યાસજી તો મારા પિતા છે, મારા પિતાજી ભાગવત જાણે છે. બોલે હા, હું મારા પિતાને ગુરુ બનાવીશ અને એમની પાસેથી ભાગવત શીખીશ. સુખદેવ ગોસ્વામી ઘરે પાછા ફરે, વેદવ્યાસજી સુખદેવ ગોસ્વામીને ભાગવત ભણાવે છે. આમ વેદવ્યાસજી દ્વારા શ્રીમદ ભાગવતનું જ્ઞાન સુખદેવ ગોસ્વામીને પ્રાપ્ત થયું. અને સુત ગોસ્વામી કહે છે કે હે 88,000 ઋષિ મુનિઓ, આત્મ રામશ્ચ મુનિઓ, આ સંસારમાં અનેક એવા ઋષિ મુનિઓ છે જે સંસારની સમસ્ત આસક્તિઓમાંથી મુક્ત થઈ ચૂક્યા છે. આ સંસારના અનેક ઋષિ મુનિઓ છે જે સંસારના સમસ્ત સુંદરતાથી, ધન સંપત્તિ, સમાજ દેશથી મુક્ત થઈ વનમાં વિચરણ કરે છે, જે માત્ર આત્મસ્તર ઉપર જીવે છે. પણ આવા આત્મરામ મુનિ પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વિશે સાંભળે છે ત્યારે એનું ચિત્ત વિહ્વલ થઈ જાય છે, ત્યારે કૃષ્ણ વિશે સાંભળવાની ઓર જિજ્ઞાસા કરે છે. આ છે ભગવાનના ગુણની મહિમા, આ છે ભાગવતની મહિમા. શ્રી સુત ગોસ્વામી ભાગવત અવતરણની કથા સંભળાવ્યા પછી વાસ્તવિક ભાગવત કથા પ્રારંભ કરે છે.
भक्तो कहवाय छे भागवत नु प्रारंभ क्यारथी थयुं, जे स्थाने जे समये महाभारत नो अंत थयो त्यांथी श्रीमद भागवत प्रारंभ थयो। महाभारत नो जे अंत तेज जग्याए थी भागवत नु प्रारंभ थवा जई रह्यो छे। श्रीमद भागवत प्रारंभ करता सुद गोस्वामी दिव्य श्लोक नो उच्चारण करे छे। यदामृधे को रवसृञ्जयानां वीरेश्वथो वीरगतिं गतेषु वृकोदरावि त्वगदाभिमर्श भग्नोरुदण्डे धृतराष्ट्रपुत्रे। श्रीमद्भागवत नु प्रारंभ थयुं यदा मृदे कौरव सृंजयानाम वीरेश्वथो वीर गतिम गतेषु। कहवाय छे महाभारत नु भीषण युद्ध थयुं कुरुक्षेत्र नी भूमि मा कौरव अने पांडव वच्चे धमासान युद्ध थयुं। 18 दिवस सुधी आ युद्ध चालू छे अने 18मा दिवसे कौरवनी सेनामां मात्र एक दुर्योधन बचो छे। अने 18मा दिवसे वृकोदरा विद्वगदाभिमर्श भगनोर दंडे धृतराष्ट्र पुत्रे, ई धृतराष्ट्रना पुत्र दुर्योधन जे महाभारतना 18मा दिवसे मात्र एक योद्धा वध्यो छे। दुर्योधन अने वृकोदर भीम वच्चे युद्ध थयुं अने भीमनी गदाथी दुर्योधननी जंगा साखळ साथळ तूटी छे। एमां पण भगवान श्री कृष्णनी कृपा, महाभारतना युद्धमां अनेको जग्याए भगवान श्री कृष्णनी कृपा, અને જ્યારે દુર્યોધનને મારવો હતો ત્યારે પણ કૃષ્ણની કૃપાથી જ ભીમ દ્વારા દુર્યોધનનું મૃત્યુ થયું। કહેવાય છે જ્યારે કૌરવોમાંના સમસ્ત લોકો મરી ગયા માત્ર દુર્યોધન જીવિત છે, દુર્યોધનની માં ગાંધારીએ કીધું બેટા કાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં મારી પાસે આવી જજે, હું તને લોખંડ વજ્ર સમાન બનાવી દઈશ, તને કોઈ નહીં મારી શકે। ગાંધારીના નેત્રમાં આ શક્તિ હતી કારણ કે એ પતિવ્રતા નારી હતી। જ્યારે પિતામહ ભીષ્મ ગંધાર નરેશ પાસે ધૃતરાષ્ટ્ર માટે ગંધાર નરેશની કન્યાનો હાથ માંગવા માટે ગયા, કીધું ધૃતરાષ્ટ્ર સાથે તમારી પુત્રીના વિવાહ કરાવો, ગંધાર નરેશે રજા આપી, પણ પિતામહ ભીષ્મએ કીધું ધૃતરાષ્ટ્રજી જન્મથી અંધ છે। આટલું સાંભળતા જ ગાંધારીએ એમની આંખો ઉપર પટ્ટી બાંધી લીધી, મારા થવાવાળા પતિ જો જન્મથી જ આંધળા હોય તો હું આ સંસારને જોઈને શું કરું। જો ભારત વર્ષની આ પતિવ્રતા નારી, મારા પતિ જો જન્મથી નહીં જો ન જોતા હોય તો હું જોઈને શું કરું। ભક્તો આપણા સમાજમાં જો વાસ્તવમાં એક પત્નીને પતિ સાથે સુખી રહેવું હોય તો પતિ જે નિયમનું પાલન કરે છે પત્નીને પણ એ નિયમનું પાલન કરવું જોઈએ। ઘણા લોકોએ કીધું, એમના પિતાએ કીધું બેટા તું આવી રીતે તારી આંખોને બંધ કરી લઈશ તો તારા પતિની સેવા કેવી રીતે કરી શકીશ, તારી આંખો જો હશે તો પતિની સેવા સારી રીતે થશે, તું શા માટે તારી આંખો ઉપર પટ્ટી બાંધે છે। ત્યારે ગાંધારીએ કીધું કે વાત સાચી છે, કદાચ હું આંખો ઉપર પટ્ટી ન બાંધું તો મારા પતિની સેવા સારી રીતે કરી શકું, પણ મારા પતિની સેવા કરીને ભવિષ્યમાં કદાચ મારા મનમાં એવો ભાવ આવી જાય કે મારા પતિ તો આંધળા છે
અને હું તો જોઈ શકું છું. એક પત્નીને ક્યારે પણ પતિ કરતા આગળ ન જવું જોઈએ. પત્નીને સદૈવ પતિની પાછળ રહેવું જોઈએ. પતિના પદ ચિહ્નો ઉપર ચાલવું જોઈએ. કદાચ ભવિષ્યમાં મને અભિમાન થઈ ગયો કે મને આંખો છે, મારા પતિને તો આંખો નથી, તો અનર્થ થઈ જશે. માટે હું આજ પછી હું આ આંખો દ્વારા સંસારને નહીં જોઉં. અને આ પતિવ્રતા બળને કારણે ગાંધારીની આંખોમાં તેજ ઉત્પન્ન થઈ ગયું હતું. અને એટલા માટે દુર્યોધનને કીધું મારી પાસે આવજે અને ખબર મોકલી કે દુર્યોધન જ્યારે તું મારી પાસે આવીશ તો નિર્વસ્ત્ર થઈને આવજે, વસ્ત્ર ધારણ નહીં કરતો. દુર્યોધન બીજા દિવસે 18મા દિવસે નિર્વસ્ત્ર થઈને પોતાની માં ગાંધારી પાસે જઈ રહ્યો છે. ભક્તો, યદિ દુર્યોધન જો ગાંધારી પાસે પહોંચી જાત તો એ દુર્યોધનને કોઈ ન મારી શકેત. પણ ધન્ય છે ભગવાન કૃષ્ણ, પાંડવોની રક્ષા કરવા માટે સદૈવ તત્પર છે. કૃષ્ણને ખબર પડતા જ કૃષ્ણ દુર્યોધનના માર્ગમાં પહોંચી ગયા અને દુર્યોધનને નિર્વસ્ત્ર જોઈ કૃષ્ણ હસવા માંડ્યા. બોલે, દુર્યોધન આ શું છે, આ કયો વેશ ધારણ કર્યો છે? દુર્યોધને કીધું, માએ મને બોલાવ્યો છે. હા, તો માએ બોલાવ્યો છે તો કઈ કપડાં પહેરીને જા. માએ કીધું છે કપડાં પહેર્યા વગર આવજે, કમસે કમ ચડ્ડી તો પહેરીને જા. દુર્યોધન કે, ચડ્ડી ક્યાં લેવા જાઓ, આ કેળના પત્તા છે, કમસે કમ આ કેળાનું ઝાડ છે, કેળનું પત્તું વિટાળીને જા. ભગવાન શ્રી કૃષ્ણના વાતોમાં દુર્યોધન આવી ગયો અને પોતાના શરીર ઉપર કેળ પત્ર લપેટી માં ગાંધારી પાસે જાય છે. ગાંધારીએ એમની આંખોની પટ્ટી ખોલી, એમની દિવ્ય દ્રષ્ટિથી દુર્યોધનને વજ્ર સમાન એનું શરીર લોખંડનું કરી નાખ્યું. પણ જોયું કે શરીર ઉપર વસ્ત્ર છે, પત્ર છે. ગાંધારીએ અફસોસ કર્યો, બેટા તે આખું જીવન અમારી વાત ન માની અને જ્યારે આ મહાભારતનો અંતિમ દિવસ છે છતાંય તે વાત ન માની, અનર્થ થઈ જશે. એ જ દિવસે દુર્યોધન અને ભીમનું યુદ્ધ થયું અને ભગવાન શ્રી કૃષ્ણના નિર્દેશનથી આમ તો આખું શરીર વજ્રનું હતું, પણ જેટલો ભાગ એ કેળ પત્ર ધારણ કરેલો એટલો ભાગ વજ્રનો નહીં થઈ શક્યો. તો એ સાથળ ઉપર પ્રહાર કરી વૃકોધરા વિદ્વ ગદાભિમર્શ, એ ભીમની ગદાથી દુર્યોધન ધરાશાયી થયા છે. દુર્યોધનનું મૃત્યુ નિકટ આવી ચૂક્યું છે. એ કુરુક્ષેત્રની વિશાળ ભૂમિમાં દુર્યોધન, એ અંધારી રાત છે, જીવનની અંતિમ ઘડી ગણી રહ્યો છે. સુત ગોસ્વામી કહે છે, એ જ સમયે મહાભારતના ત્રણ વીર કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા, જે દ્રોણાચાર્યના પુત્ર હતા, દુર્યોધનની ખબર કાઢવા માટે આવે છે. અને દુર્યોધનની આ સ્થિતિ જોઈ અશ્વત્થામાના હૃદયમાં દુઃખ થયું. એ જ સમયે અશ્વત્થામા ત્યાંથી દોડી પાંડવોની શિબિરમાં આવે છે અને પાંડવોની શિબિરમાં પાંડવોને સૂતા જોઈ પાંડવોના મસ્તક કાપી નાખે છે અને પાંચેય પાંડવોના મસ્તક કાપી એક ગુણમાં ભરી દુર્યોધન પાસે આવે છે. મિત્ર દુર્યોધન, ભર્તું પ્રિય દ્રોણી રીતિ સ્મ પશ્યન કૃષ્ણા સુતાનામ સુપતામ શિરાંસી. દુર્યોધન, મિત્ર, તું ચિંતા નહીં કરતો, મેં બહુ સુંદર કામ કર્યું છે. શું કર્યું? હું હમણાં જ પાંડવોની શિબિરમાં ગયો હતો અને પાંચેય પાંડવોના મસ્તક કાપીને આવ્યો છું. મિત્ર, પાંચે પાંડવોના મસ્તક કાપી નાખ્યા છે. દુર્યોધનના હૃદયમાં પ્રસન્નતા થઈ, પણ તરત દુર્યોધને કીધું, ન હોઈ શકે, હોય જ ન શકે. કેમ?
दुर्योधन अश्वत्थामा ने प्रश्न पूछे कि जारे तू पांडवोना मस्तक कापवा माटे गयो त्यारे कृष्ण क्या हता? मित्र आवु शा माटे तमे पूछो? नहीं तू मने जवाब आप, जारे पांडवोना मस्तक कापवा माटे गयो त्यारे कृष्ण क्या हता? दुर्योधन कहे छे मारा जीवन में हूँ बीजू कहीं समझो कि न समझो पण एटलू तो समझी चुक्यो छु कि ज्या भगवान श्री कृष्ण उभा छे त्या पांडवों वाळ पण कोई वाको नहीं करी शके। महाभारतना युद्ध में मने आटलू ज्ञान अवश्य थई गयु। कृष्ण क्या था? अश्वत्थामा कहे छे मित्र मने खबर हती कि तमने मारी पर विश्वास नहीं थाय अने एटला माटे तो पांडवों मस्तक कापीने लाव्यो छु। दुर्योधने कीधु पांडवोना मस्तक मारा हाथ में आपो कारण के एमां भीमनुं जे मस्तक हशे ए वज्र करता पण कठोर हशे, हुं एने ओळखी लईश। एक पछी एक अश्वत्थामा दुर्योधनना हाथमां मस्तक आपे पण जेवा मस्तक दुर्योधन हाथमां पकड़वा जाय ए मस्तक फूटी जाय, कोमल मस्तक हता ने। अने अंते दुर्योधन ने खबर पड़ी कि आ पांडवोना मस्तक नहीं, आ तो पांडवोना पुत्रना मस्तक हता, पांडवोना बाळकोना मस्तक हता। दुर्योधनना हृदयमां दुख थाय कि अश्वत्थामा आते शुं कर्युं? कुरुवंशना जे संतानो हता एमने मारी नाख्या। दुर्योधनना हृदयमां दुख थयुं। एक ऋषि मुनिनो श्राप हतो कि दुर्योधन तारा जीवन में हर्ष अने शोक आ बन्ने ज्यारे साथे आवशे त्यारे ज तारू मृत्यु थशे। आजे हर्ष अने शोक बन्ने साथे थयो, पांडवोना मस्तक कापीने लाव्यो छु सांभळता हर्ष थयो पण पांडवोना पुत्रना मस्तक छे आटलू सांभळता दुर्योधन ने शोक थयो। हर्ष शोक साथे दुर्योधनना प्राण छूटी गया।